Saraswati namah. Ebeno santirako. Bas. पित्रो चरण कमले यो नमः श्री गुरु चरण कमले वासुदेव
हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे राम राम
सच्चिदानंद रूपाय विश्वोत्प्रत्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयम् वासनात वासुदेवस्य वासितं भुवनत्रयं सर्वभूतनिवासोऽसि श्रीवासुदेव नमो नमो व्यास विशाल बुद्धे पल्लारविंदाय पत्रनेत्रम् येन त्वया भारत तैल पूर्ण रज्ज्वालितो ज्ञानमय यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर पुत्रेति तन्मयतया तर्वोभिनेदु स्तं सर्वभूतहृदयं मुनिमानतो योऽन्तः प्रवेश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयत्यखिलशक्तिधरस्वदां अन्यास्वहस्तचरणश्रवणत्वगादिन् प्राणान् नमो भगवते पुरुषाय वसुदेवसुतं देवं कंसचाणमर्दनम् देवके परमानन्दं
कृष्णं वन्दे जगद्गुरुं। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देव महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। श्रीद्वारिकाधीश की शीश मुकुट कटिकांचनी कर मुरली उर्मा एहि बानिक मोरे मन बसो सदा बिहारी लाल देह लाली लसे अरुधर लाल लंगो व्रज देह दानव जय 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 कपिशु। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमः तस्ये नमो या देवी सर्वभूतेषु वाणी रूपेण संस्थिता नमः तस्ये नमो। श्री भागवत भगवान की जय। श्री व्यास नारायण भगवान की जय। श्री सुखदेव जी महाराज की जय। श्री परीक्षित जी महाराज की जय।
श्री सुत पुराणी महाराज की जय। श्री सुरापुरा बापा की, श्री सती आय मात की जय। होड़ियार आय की जय। सदगुरु भगवान की ॐ नमः। पार्वती पदये हर हर महादेव। नंदनंदन यशोदानंदन कृष्ण परमात्मा और सभी के हृदय में विराजित मेरे इष्ट देव को दंडवत करके स्वागतम सुस्वागतम सुस्वागतम। अखिल नियंता परम कृपाणु परमात्मा ने प्रणाम करी जेनी छत्र छाया में अच्छो दिवस त्याउन तमे आ भागवत जेनु रसपान करी रिया छीए એવા બાપાને સતી આવીને પ્રણામ કરી નિમિત્ત માત્ર આ કથાના યજમાન સમસ્ત ગોરસિયા પરિવાર निमंत्रण ने मान आपीने पधारेला पहले थी अत्यार सुधी जे कोई रोकाया छे
અથવા તો જેઓ આજે આવ્યા છે એ તમામનો આ નગરમાં રહેતા ભગવાનના પ્યારા એવા નગરજનો આજુબાજુના ગામડાઓમાંથી પધારેલા તમામ કથાના પ્રેમી ભાઈ બહેનો સર્વે આચાર્યગણ સ્વર ઉપાસકો અને તમામ આ ઇલેક્ટ્રોનિક સાધનોનો સદુપયોગ કરી અને મારા આપણા સૌ સુધી અત્યારે અને ભવિષ્યમાં જેવો આ દૃશ્યથી પહોંચાડવાના છે અને અત્યારે જે પહોંચાડી રહ્યા છે તમામ ભાઈઓ રસોઈ ઘરમાં બનાવતા ઠાકોરજી માટેની જે રસોઈ છે બનાવે છે તમામ નાના મોટા ભાઈ બહેનો નાનામાં નાની સેવાથી લઈને મોટી સેવા સુધી સૌ કોઈ કરતા સ્વયંસેવક ભાઈઓ ગામના આગેવાનો સૌનું ગોરસિયા પરિવાર વતી વ્યાસપીઠ આપ સૌને આવકારે છે. સુસ્વાગતમ સૌને. સવારના હજી દિલથી તમે નથી કરતા જય શ્રી કૃષ્ણ, સૌને સવારના અને આમે આપણે ત્યાં કહેવત છે કે સોટી વાગે સમસમ ને વિદ્યા આવે. ભય વગર પ્રીતિ ન થાય. આવો ફરી એકવાર આ કથા યમુનામાં સ્નાન કરે. આમાં શું છે કે આ બધું છે ને કથા પ્રારંભ કરીએ એટલે થોડું પડ બાંધવું પડે. હા, ભવાયા રમતા હોય ને પછી પડ બાંધે, પડમાં પછી કોઈ આવી ન શકે. હવે તો સારું છે લોકો સંગીતને સમજ્યા છે, નહીં તો કથામાં સંગીત પેલા કરતા તો કે હું ટૂંટું ચાલુ રાખ્યું. હવે સંગીતે ન બોલે, ટૂંટું કરે. સ્વર ઈશ્વર સે મિલા દેતા હૈ અને કથા છે ના એ ભગવાનની દીકરી છે. આપણે એક સામાન્ય મા બાપ છે તો આપણા દીકરાને દીકરીને બહાર મોકલવાનું હોય તો તૈયાર કરી દઈએ છીએ કે નહીં? દીકરીને સ્નાન કરાવીએ, સુંદર મજાનો ફ્રોક પહેરાવીએ,
બે ચોટલા વાળી દે, એમાં પછી બોરિયા નાખી દઈએ, એના નખ રંગી દઈએ, પગમાં ઝાંઝરી પહેરાવીએ, ચાંદલો કરી દઈએ નાનો એવો સરસ મજાનો, પાવડર કરી દઈએ. આપણી દીકરીને આટલું કરીએ છું તો કથા, એ તો ભગવાનની દીકરી છે, એને શિંગાર કર્યા વગર કેમ તમારી પાસે મોકલાય? એટલે આ બધો શિંગાર કરીને તમારી પાસે આ કથાને મૂકું છું. કાલ કેટલા વગાડ્યા હતા? રાત્રે કેટલા વાગ્યા હતા? એક અડે એક. જગતમાં પરમેશ્વર એક જ છે. તમે એક વગાડ્યો ને અમે સવારના 4:30 વાગ્યા આવ્યા, અને એમાંય પછી કાલ છે ને તે દોહી હાંડીએ ચડી હતી. વાંકાનેર થી એમને સીધા આવ્યા હોત તો વાંધો નહીં, પણ વળી હું વળી મેં કીધું કે આમથી જવાય, તે વળી પેલા તો ભાઈ મને કહે આપણે એમને રોડે રોડ જાય, પણ વળી પાછું આપણે ખરા ને જીવ ખરા ને કંઈક થોડી 10 કિલોમીટર જીવ બચત થઈ. તે ઓલું કેવું અભાગા કે અભેગા કે શું એવું કંઈક પીપળી આવે, હે હા અગાભી અગાભી પીપળિયા. હવે ન્યા તો આવ્યા, પણ પછી એમ થયું અમને એમ કે આમથી આમ અંદર જવાતું છે, ત્યાં તો ચારે બાજુ રસ્તા ખોદી નાખાતા, વળી પાછા બહાર નીકળ્યા, વળી આમથી જવાય નહીં, વળી અંદર આવ્યા, વળી ગામમાં આમ થઈ થઈને એમાં વળી કૂતરા તે હું ગાડીઓની પાછળ દોડે બટકા પર. મેં તો સારું છે તો બાઇકમાં નથી, મેં તો પગમાં ચોટ. અને રાતના 12:00 પછી 2 વાગ્યા હશે, 2:30, અને પછી તો ડોહી ચડી હતી ખાંડીએ, ખેતરુના રસ્તે આમથી આમ આમથી આમ આમથી આમ થતા 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 છેટ રતન પર બાજુ નીકળ્યા. હવે ત્રણેયનો યથાયોગ આમાં ફાળો, એટલે પાછા કોઈ કોઈ દોસ્તો અપાય નહીં. એકબીજાને પૂછા કરે કે આ આપે હવે આ બરાબર હશે ને, એમાં વળી થોડી વાર લાઈટો દેખાતી બંધ થઈ ગઈ, એટલે તો હાવે ફાર પડ્યો કે આ ક્યાં, આ તો જંગલમાં તો નહોતા એ તો ખબર હતી એટલી તો, કારણ કે જંગલ તો ઓલી સાઈડમાં આવે આમ રામપરા બાજુ. પણ હવે પછી તો ઈ ગાડા માર્ગે આમથી આમ નીકળતા નીકળતા વળી એમાં વળી ઓલા એક ઈંટવાળા ભાઈ વળી જાગતા હતા, તેને પૂછ્યું તો કે હવે અહીંથી કંઈક સીધા જ આમ નીકળી જાવ કે રતન પર થઈને. આમ પાછું એવું છે ને, આ બહુ તમને સાચું કહું ને, હું છે ને બેઠો પછી પૂરું થઈ ગયું, પછી ભજન હોય કે પછી. પણ હવે પછી ભાઈ પણ બહુ ચિંતા કરે કે સવારના પછી આખો દિવસ કાલ ખેંચવાનો છે ને. સવાર નીરુભાઈ હતા, નીરુભાઈ મને કે શાસ્ત્રી બાપા બેહો નહીં કે મજા આવે તમારે જવું હોય તો, કે પણ તોય છેલ્લે પાછું હતું મારું પ્રિય ભજન આવ્યું હતું છેલ્લે, એ ખબર નહીં. મેં તો સિદ્ધ રે જાણીને તમને સેવ્યા, મારા રુદિયામાં દિવસ ને રાત, હે જીવન ભલે જાયગા. હવે તો પછી રજા લઈ નીકળી ગયા હતા, એટલે થોડીક આમ જલ્દી પહોંચીએ. ક્યારેક ક્યારેક આપણી ઉતાવળ છે ને આપણને નડતી હોય છે. પેલા ગુરુને એક ગુરુની પાસે ગયા સેવકો, કઈક હશે કાર્ય, એટલે કીધું ગુરુ ભાઈ તમે રાત રોકાઈ જાવ ને, હવાર જાજો. તો કે ના ના જાવું છે. બહુ કીધું રોકાઈ જાવ, એ બધી વ્યવસ્થા છે. તો કે ના 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 જાવું છે. ઠીક જાવ. એમાં ગયા ને અડધે ક્યાંક અડધે હજી તો ગામની બહાર નીકળ્યા, એમાં ત્યાં વચ્ચેથી ગધેડો નીકળ્યો, એટલે થયું આ બધું. આપણે આવા છે ને આવા બહુ માનીએ, અપશુકન સુકન અપશુકન ની. આજે તો કોનું મોઢું જોયું હશે તે હાવ દી બગડો, એટલે આપણું મોઢું જેને જોયું એનો દી નહીં બગડો ભાઈ.
આપણે જેનું મોઢું આપણે એમ કઈ કોકનું આજે કોનું મોઢું જોવાઈ ગયું, પણ કોકે આપણું મોઢું જોઈ લીધું, એને તો પૂછો તમારો દિવસ કેવો છે આજનો. પાછા એવા એટલે ગુરુ કીધું કેમ, તો કે જાતા હતા પણ રસ્તામાં અપશુકન થયા, ગધેડું મળ્યું. ત્યારે ગુરુએ કીધું કે ગધે કી માનતે હો ગુરુ કી નહીં માનતે, ગધે કી માનતે હો પણ ગુરુ કી નહીં માનતે. મારું તમારું આવું છે, ગધે કી માનતે ગુરુ કા નહીં માનતે. મેં તો સિધરે જાણીને એ તમને સેવી, એ જાણીને તમને સે આ સીધને. શુદ્ધ શબ્દ તો મોરારી બાપુએ કર્યો, શુદ્ધ બાકી સીધ છે. કોણે સીધ માયના? આ પાદરમાં જે બેઠા છે બાપાને સીધ માની, સીધ રે માનીને અમે તમને સેવ્યા. હે બાપ, હે બાપા, તમને સિદ્ધ જાણીને સેવ્યા હતા. અને કેદીનો અમારા પિતૃઓ તો રાહ જોઈ જોઈને ગયા, પણ અમે કે દિવસના આ રાહ જોતા હતા. મારે આંગણે ક્યારે આવે ઠાકોર, મારે આંગણે ક્યારે આવે ઠાકોર, એ મારા રુધિયામાં દિવસ ને રાત, એ જીવન ભલે ને જા. કેટલા દિવસોની પ્રતીક્ષા હતી, અને પ્રતીક્ષા કરીને તો જુઓ ફળ માંડ્યું. ભાગવતજી પધારી ગયા તમારે આંગણે. સિદ્ધ જાણી તમને સેવા, આ વડીલોને મહાપુરુષોને સેવાનું જો કોઈ ફળ હોય તો એ ફળ છે આ સત્સંગ ભાગવત. કે આપણા ઘરે નિર્વિઘ્નપણે આંગણામાં, આંગણું જ કહેવાય ને, બાપા બેઠા એટલે ગોરસિયાનું આંગણું કહેવાય. હા, એવું નહીં માનતા કે આણંદ પર જ આપણું ગામડું આપણું આંગણું છે. જ્યાં બાપા બિરાજા છે એ જ આપણું આંગણું. આ ગોરસિયાનું જ આંગણું છે, એ નગર પીપળિયાનું નથી. હા, આપણે આપણા આંગણામાં બેઠા છીએ. આજે ભાગ્ય ફેડા હો, ભાગ્ય ફેડા. એવા સિદ્ધ જે સુખદેવજી જેવા જોગી જેને જેનું સ્મરણ કરે છે, જેનું અર્ચન કરે છે, એ કથા જે પરીક્ષિતને સંભળાવે છે. સુત પુરાણી આ કથા છે,
सौनक ने कहे आओ एक कथा यमुना में स्नान करे कोई कोई प्रसंग नो विस्तार करे इन कोई नो समास करे अने अजे तो गिरिराज जी नु पूजन करवू छे बपोरे सौ तमारा घरे थी सामग्री लाव्या छो ना सामग्री लाव्या छो ने ती पड़ते धीरे धीरे हूँ क्यों ये कह रहे बधाए हा क्यों ने ती तमे हूँ नथी लाव्या તમે કહો કે લોહી પી ગયા હવે તો હવે જાય તો સારું પણ જવાનું નથી હજી તો કાલનો દી છે હજી કાલનો દી આ તો તમારી હરે પૂર્વ જન્મની કઈક આપણી પ્રીતિ હતી મેં પહેલે દિવસે કીધું ને કઈક મારીને તમારી હવે અધૂરું કઈક હતું લેણું આ લેણા દેણી હું તમે વરી પાછા અહીંથી હવે ચાલુ કરીએ જોઈએ હવે ક્યાં સુધી આગલા જન્મમાં ફરી પાછા ભગવાન કરે ને આપણે બધા મળીએ સામગ્રી કહેવાય છે આપણે છે તે શું સત્યનારાયણની કથા કરીએ ને તે આપણે એમ કહીએ ક્યાં જાઓ છો તો સત્યનારાયણની કથા કરવા જાય કરવી છે ને તે પ્રસાદ લેવા જાય પ્રસાદ લેવા પ્રસાદ કે બજારમાં મળે પ્રસાદ ક્યારે થાય જ્યારે ભગવાનને અર્પણ થાય ત્યારે પ્રસાદ થાય એટલે પ્રસાદ ન કહેવાય સામગ્રી કહેવાય આ વૈષ્ણવી શબ્દ છે સામગ્રી અથવા તો ભોગ કયો કે ભોગ ધરાવો એ ભોગ લાગ્યા પછી આપણે જે લઈને એને પ્રસાદ કહેવાય ઘણા નહીં કે પીપળે આટા ફરી આવીએ મંદિર આવે તો આટા ફરી લે અરે પણ આટા ફરી લીધા ચાર ચાર તો આટા ન કહેવાય અને પ્રદક્ષિણા કહેવાય અમુકને ખબર ન પડે શિવ મંદિરમાં કેમ પ્રદક્ષિણા કરવી એ આમથી નંદી પાસેથી આમ થઈને આમ ચક્કર લગાવીને સીધે સીધા નીકળીને બારો બહાર ન આમ જોવે ન આમ જોવે કે નહીં ને વરી ગણપતિ વાહે થાય તો હનુમાનજી વાહે થાય તો ઓલો નંદી વાહે થાય તો એ આમ નામ ચક્કર મારીને સીધા બારોબાર પ્રદક્ષિણા છે એટલે તમે બધા આજે જે સામગ્રી લાવ્યા છો એ સામગ્રી પ્રસાદ રૂપે આપણે તમારે લઈ જવાની છે અને પૂરા જે નગરમાં પરિવારમાં બધે ઉત્સવ સૌને એમ થાય છે અમારું છે અમારું જ્યાં મારું તારું હોય ને ત્યાં કલહ હોય પણ જ્યારે આપણું થાય છે ને ત્યારે આપણું હોય ત્યાં એ ઉત્સવ બની જાય છે જ્યાં આપણું થાય છે ત્યાં આનંદ આપે છે ભગવાન કૃષ્ણ પરમાત્માએ અત્યારે રૂપ માધુર્યથી સર્વનું આકર્ષણ કર્યું છે ભગવાનનું રૂપ જ એવું છે કે સર્વના મનનું આકર્ષણ કર્યું છે ગોપીઓ ફરિયાદ લઈને આવે પણ ઈચ્છે કે કૃષ્ણ અમારા ઘરનું માખણ ચોરે અમારે ત્યાં આવે અમારું માટલું ફોડે રૂપ માધુરી છે સર્વનું આકર્ષણ કર્યું છે હજુ તો સવાર પડે કૃષ્ણ જાગે ન જાગે ત્યાં તો ગોપીઓ આવી જાય હો જશોદાજી હજી કામમાંથી પરવારા ન હોય પણ ક્યારેક ક્યારેક સારું થાય લે ગોપી આવી ગઈ ને ચાલ હિંચકો નાખ હું ઘરના કામ કરી લઉં બહુ સારું થયું આવી ગઈ લે હા પણ બોલતી નહીં હો ભગવાને ગોપીઓના માટલા બહુ ફોડ્યા છે ક્યારેક ક્યારેક તો એવું કરે કે ગોપ બાળકોની સાથે આવે જ્યારે ગાય ધોવાનો સમય હોય ને એ સમયમાં આવે ને વાછરડાઓને છોડી મૂકે
વાછરડાઓને છોડી મૂકે ને બધા એ વાછરડાઓ છે ગાયું ને ધાવી દે. અને ગોપી જ્યાં દૂધ દોવા માટે આવે ને ત્યાં દૂધ હોય જ નહીં. કોઈ કોઈ ના ગોપીના બાળકો સૂતા હોય ને પગમાં દોયડું બાંધે, દોયડું બાંધીને પછી શિશણિયાથી લઈને કુવામાં ઉતારી દે. બહુ નટખટ છે. કોઈ ગોપીના બાળકો સૂતા હોય ચૂંટીઓ ભરીને ઉઠાડે. અરે કીધું માં ગોપીઓ ફરિયાદ લઈને આવે કે માં હવે નારાયણ નારાયણ પધારું બાપજી. આ માટલા ફોડે એનો વાંધો નહીં, માખણ ખાઈ ઢોળે એનો વાંધો નહીં, પણ આ ગાય દોવા ટાળે વાછરું છોડી મૂકી એ ઠીક. અમારા છોકરાઓને કુવામાં ઉતારી દે. અરે સુતા હોય તો ચીટિયા ભરી ભરીને ઉઠાડે. હવે તો હદ થાય છે. પછી ચૌર્ય મંડળ બનાવેલું. અને ચૌર્ય મંડળના પ્રમુખ છે પોતે થયા છે. અને પાછો બધાને મંત્ર આપ્યો કે જો ભાઈ આપણે છે ને ચોરી કરીએ, ચોરીનું ફળ છે ને ખરાબ છે આ, પણ આપણે ચોરી કરવા જાય ને ત્યારે એક મંત્ર બોલવાનો છે, કફલમ કફલમ. ચોરીનું ફળ ખરાબ છે કફલમ, પણ આ તો ભગવાને એ વખતે આપેલો મંત્ર છે. અત્યારે કોઈ કફલમ કરીને ચાલુ ન કરી દેતા. કફલમ. જો એક વાત સાંભળી લો, એક વાત તમને હું કહી દઉં કે આપણે છે ને જ્યાં ત્યાં ગમે ત્યાં ગયા હોય ને તો કાં તો કોઈના ફૂલ ઉતારી લઈએ, કોઈના ફળ ઉતારી લઈએ. મહાભારતમાં એકવાર આવું થયેલું. ભીમસેને એકવાર વનવાસનો સમય હતો ને જતા હતા, એમાં રસ્તામાં આંબો આવ્યો, આંબાની કેરી ઉતારી લીધી. કેરી ઉતારી અને થયું કે ભગવાન કૃષ્ણને દ્વારિકાધીશને અર્પણ કરશું. દ્વારકાધીશને પાસે આવ્યા છે, કેરી અર્પણ કરી. એને એમ કે ભગવાન હમણાં દ્વારકાધીશ રાજી થઈ જશે. એટલે ભગવાનને અર્પણ કરી કેરી, પણ ભગવાનના મુખારબિંદુ પર કંઈ ભાવ ન આવ્યો. એટલે પાંડવોએ પૂછ્યું કે કેમ પ્રભુ, આમે તમે કેરી તમને ધરીએ છીએ તો કેમ, કંઈ અમારી આ સેવા તમને મંજૂર ન લાગી કેમ? ભગવાન કે ઠીક છે તમે કેરી લાવ્યા છો, પણ એ ભીમ આ કેરી ક્યાંથી લાવ્યા? તો બાજુની વાડીમાંથી. તમે એને પૂછીને લીધી છે એના માલિકને? તો કે નહીં. જે વસ્તુ છાનીમુની ચોરીથી લીધી હોય ને એનો હું સ્વીકાર નથી કરતો. પછી તો કીધું છે કે તો પછી એનું પ્રાયશ્ચિત શું? એટલે કીધું કે અમુક સંખ્યામાં કંઈક જવું છે ગાયને ખવડાવો. એ ગાયને ખવડાવ્યા પછી એ જે છાણ કરે અને એમાં જે કંઈ પેલું કમોદ કે જે ખવડાવ્યું જવું ખવડાવ્યું છે એ તમે ખાઓ, આ એનું પ્રાયશ્ચિત છે. એક પ્રસંગમાં તો એવું પણ આવે છે, રામચરિતમાનસમાં સીતાજીએ દ્વાદશીનો દિવસ હતો ને તે દિવસે તુલસી પત્ર ઉતાર્યું. કોઈ પણ ભોગ આવે એટલે પેલા રામજીને ધરાય, ભગવાનને ધરાયા વગર કોઈ ન લે. પણ આજ ખબર નહીં પેલા સીતાજીએ ખાવા માટે સુધારી કે એમાં તુલસી પત્ર એનાથી ઉતરી ગયો. ને ભગવાન રામને જરા કહ્યું, દેવી હવે આ તુલસી પત્ર ઉતાર્યું છે, તમે જ છે ને જો પ્રાયશ્ચિત કરવું હોય તો આ તુલસી પત્રને ફરી પાછું ત્યાં તુલસીજીના લગાવી દો. હવે કંઈ કોઈ આપણને એમ કહે કે આ ફળ તમે ઉતારી લીધું, ફૂલ ઉતારી લીધું અને પાછું એ ઝાડવામાં કે છોડમાં લગાવી દો તો લાગે?
सती तो सीता तो सती हता थी मन वचन कर्म थी जो हूँ सती हो तो आप तुलसी नो पत्र फरी पाछो तुलसी पत्र एना छोड़ में लागी जाओ। त्यारे परमात्मा ए कीधु छे के द्वादशी ना दिवसे तुलसी पत्र उतारवा नहीं, शुक्रवारे तुलसी पत्र न उतारा। संक्रांति नो समय हो संक्रांति ना दिवसे त्यारे पण तुलसी पत्र न उतारा। तुलसी पत्र बपोर सुधी बपोर पेला उतारी लेवा जोईए। बपोर पछी ना समय में तुलसी पत्र उतारता नथी। आपणे त्यां तो आखो दिवस एमने वही जाए पूजा जो कंईक होय तुलसी पत्र एटले आपणे गमे त्यां जईने उतारी आवीए। तुलसी पत्र बपोर पछी ना समय में उतारता नथी। तुलसी बीली पत्र ए वासी नथी थता। फूल पण आपणे ताजा ज भगवान ने अर्पण करवा जोईए। पण एमां शास्त्रकारे बतायुं छे के माळी ए चूणी चूटीने राख्या होय हार बनाव्यो होय तो एमां कोई निषेध नथी। बाकी फूल पण ताजा भगवान ने उतारवा जोईए ए ज चढ़ावा जोईए। तुलसी बिल्ली छे ए वासी नथी थता। बे त्रण दिवस सुधी ए चढ़ावी शकाय। साथे एक ए पण आपने कहूँ कि तुलसी पत्र ना बे खटका न करवा। आपणे ते शुं छे चार तुलसी पत्र बे तुलसी पत्र लीधा होय वानगी जाजी होय एटले आम थी आम खटका करी करी एक रोटली में मूकीए एक उमा मूकीए एक उमा मूकीए। तुलसी पत्र ना खटका न करवा। भगवान ने तुलसी दल वधारे प्रिय छे। तुलसी दल कोने कहेवाय કે બે ત્રણ પાન હોય અને મંજરી હોય એને તુલસી દલ કહેવાય, બાકી તુલસી પત્ર ભગવાનને તુલસી દલ વધારે પ્રિય છે, તુલસી પત્ર પણ ચડે। અને કદાચ ભૂલી ગયા છીએ આ સમયમાં તો ભગવાનની ક્ષમા માગી, માં તુલસીજીની ક્ષમા માગી, અમારે પરમાત્માને અર્પણ કરવા છે એથી એ માં અપરાધ થાય છે પણ મને ક્ષમા કરજે એની માફી માગી અને તુલસી પત્ર લેવા જોઈએ। એથી કોઈ બગીચામાં જઈએ ક્યાંય જઈએ તો કોઈ દિવસ કોઈને ભગવાનને ભલે ને ભગવાન માટે અર્પણ કરીએ ભગવાન સ્વીકારશે નહીં, માળી હોય ને તો માળી પૂછીને લેવા। આ રામચરિત માનસમાં ભગવાન રામે બતાવ્યું ફૂલ લેવા ગયા છે તો માળીને પૂછ્યું છે કે જો તમારી આજ્ઞા હોય અમારા ગુરુદેવને પૂજા કરવી છે તો અમે ફૂલ લઈએ। તો ગોપીઓ ઈચ્છે છે ભગવાન છે કફલમ, ચોરીનું ફળ ખરાબ છે। હવે ભગવાન થઈ અને કઈ ચોરી કરે, એની જે કઈ આ મિત્ર મંડળની મિત્રો હતા એમાં એક મધુમંગલ હતો। એક દિવસ ભગવાને પૂછ્યું મધુમંગલ તું આમ દુબળો કેમ છે, કેમ કોઈ તું દહીં નથી ખાતો, માખણ નથી ખાતો, દૂધ નથી પીતો। મધુમંગલે કહ્યું કે ભાઈ અમારે ક્યાં ગાય છે તે અમે દૂધ પીએ, અમે દહીં ખાઈએ માખણ ખાઈએ। ભગવાનને થયું કે મારા ગામનો આવા તો કેટલાય મધુમંગલ હશે હો કે જેને દૂધ નહીં મળતું હોય, જેને છાશ નહીં મળતી હોય, દહીં નહીં મળતું હોય હો। એટલે મધુમંગલને કહ્યું કે મધુમંગલ ચિંતા નહીં કર, જો હવે આપણે છે ને અમે તારા માટે થઈને હું ચોરી કરીશ। ભગવાને પોતાના મિત્રો માટે થઈને ચોરી કરી છે। અને ભગવાને ત્યાં સુધી કીધું છે કે અરે ભાઈ આપણા ગામમાં આવા મધુમંગલ જેવા કેટલાય ગોવાળિયા હશે હો,
આ તો ઘરના ઘંટી ચાટે એના જેવું થયું. આપણે આપણા ગામનું ગોરસ દહીં આ બધું મથુરા દઈ આવીએ. આજથી કોઈએ મથુરામાં વાર્ષિક કર દેવા જવા નથી જવાનું. આથી કોઈ આપણા ગામનું ગોરસ ગામની બહાર ન જવું જોઈએ. અને ભગવાને મધુમંગલને ખવડાવવા માટે થઈને માખણની ચોરી કરે છે. અને એમાંય જ્યારે ચોરી કરે ને ત્યારે ખાય ઓછું, ઢોળે જાજુ. વાનરોને બહુ આપ્યું છે, કારણ કે ગયા જન્મનું ઋણ છે ભગવાન કે મારા પર. હો ગયા જન્મમાં બહુ મદદ કરેલી, એથી આ જન્મમાં વાંદરાઓને બહુ ખવડાવ્યું છે. પણ એમાં એક ગોપીઓ બધી હોય, પણ એકાદ તો ગામમાં કોક માથા ભારે હોય ને. હા, એકાદ નો હોય, અવડું ગામ હોય એમાં એક માથા ભારે ન હોય. એક માથા ભારે ગોપી હતી. આ બધું કહે કે કઈ વાંધો નહીં, એકવાર તમે જુઓ, એકવાર મારા ઘરે આવવા દો. અને પછી જેના ઘરે જાય ને એના ઘરે એના છોકરાને સાથે રાખે, સાથે રાખે. એટલું જ નહીં, એના જ છોકરાને દરવાજા ઉપર ઉભો રાખે અને કહેવાનું જોજે, બરાબર તું કહેજે, ધ્યાન રાખજે, જો તારી માં આવી જાય કહેજે કફલમ. આ કોડવર્ડ હતો, કોઈને બીજાને ખબર નથી. ગોપ ગોપ બાળકો જેની મંડળી છે ને, મંડળી સિવાય કોઈને આ મંત્ર ખબર નહોતો. કફલમ, એ કફલમ બોલે ને ત્યાંથી બધા જ ભાગે. એમાં કોઈ આવીને કીધું કે અરે લાલા, આ આપણા ગામમાં એક માથા ભારે ગોપી છે ને, એ એમ કહે કે એક વાર તો, અને ભગવાન છે ને જેની એની સામે આવે ને એની જ પેલા લે ને આટીમાં. ભગવાન કે કાલ એનો વારો, ગોપી બહુ પાકી હતી એટલે બધું સિંચણ્યું ને બેડું ને બધું બીજાને ત્યાં મૂકી આવ્યા. આ બધું કે છે, તમે એકવાર મારા આંગણામાં આવવા જજો, પકડી ન લઉં કેજો, ટાટિયો હાજો નહીં રહેવા દો. ભગવાન આવ્યા છે પોતાના બાળ સખાઓની ટોળકી લઈને. ચારે બાજુ જોઈ લીધું કે ગોપી છે નહીં ને, ચપ્પલે ત્યાં નથી રાખ્યા, ક્યાંક મૂકી આવી બીજે વાડામાં. કે કહ્યું મધુમંગલ ને આદિ બધાને મોકલા, કીધું ક્યાંય છે નહીં આજુબાજુમાં, તો એવું લાગે છે પાણી ભરવા ગઈ છે. આવ્યા છે અંદર, દરવાજા ખોલ્યા, ઉપર દઈને ગઈ પાછું, એટલે એમ પાકું થઈ ગયું કે ગોપી છે નહીં. હળવેકથી ખોલી એના છોકરાને ઊભો રાખ્યો કે અહીં ઊભો રહેજે, કફલમ ખબર છે ને, ભૂલાય નહીં, કફલમ. હા હા, કર્યો અંદર પ્રવેશ, ચારે બાજુ જોઈ લીધું. પછી આમ જોવે બધે, માખણ ક્યાં રાખ્યું છે, દહીં ને આ બધું ક્યાં રાખ્યું, પણ ક્યાંય મળે નહીં, પાકી બહુ. એમાં ઉપર જોયું, ત્યાં તો ગોપી બહુ પાકી હતી. ઓહો, ઉપર એટલું બધું ઊંચે ચડાવી દીધું, હવે ઉપર પહોંચવું કેમ. પણ ગોપી કહે, આ તમે બધી ધીરજ બહુ ખોઈ નાખતી, હું આ ધીરજ નથી ખોવાની, આજે બરાબર લાગમાં લેવો છે. ગોપી અંદર જ હતી, ક્યાંક અંદરથી પાછો વાળો અને એમાં પાછું અંદરના ભાગે કંઈક વાડાની અંદર પાછું રહેવાતું, એટલે નાનું એવી જાપલી હતી આમ, બારી ગળક બારી કહી ને એના જેવું. એ ત્યાંથી અંદર ઊભી ઊભી બધું જોતી હતી. ઉતાવળ નથી કરવી, જો ઉતાવળ કરું તો પકડાશે નહીં. અને ધીરે 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 પેલા
तन जना नीचे रखा, तन चार जना ने, बीजा त्रण ने ऊपर चढ़ावा, एनी ऊपर बीजा ने चढ़ावा। ओला ने कीधु तू बार जोजे जोजे हो कफलम कफलम। अने हवे बधाय ने आम गोळाकार करावीन छेले हवे आधे आगे जाओ ने आधे पीछे ने आधे दाईयो ने आधे बाईयो ने बाकी के मेरे पीछे शुं पीछे। એની જેમ પ્રમુખ હવે એકલા રહ્યા, હવે પ્રમુખ કે જો હું ચડું છું, હા હા ચડો ચડ લઈ, અરે કાંઈ ચારે બાજુ જોયું જોજે છે નહીં ને, છે નહીં બરાબર હજી આમ ગુડ, બહુ હિંમત રાખી, તૈયારી છે બધી। અને જેવા પ્રમુખ ઉપર ચડ્યા થઈ ગયું કે હવે કોઈ છે નહીં, એટલે હળવેકથી આમથી આમ ફરીને આવીને પહેલાં તો દરવાજો બંધ કરી દીધો, બંધ કરીને પાછી વાડામાંથી આવી આમથી આવી બંધ કરીને હળવે પગડે હળવે હળવે પગડે આમ જાણે કઈ બિલાડી આવતી એમ છાની મુનિ આવી આવી ધીરે ધીરે આવીને કીધું ઊભા રહેજો મારા રોયાવ। આમ જે કીધું ત્યાં તો એ લાલા આવી આવી તો ખરી, પણ જેવા ઓલા તો સીધા ભાગે, અને ભાગે એમાં પ્રમુખ હજી ઉપર પકડીને હજી ઉપર ચડ્યા હતા ત્યાં પ્રમુખ લટકાઈ રહ્યા, નીચે બધા છૂટા, પ્રમુખ લટકાઈ રહ્યા, બીજા બધા દરવાજા ખોલી ખોલી ભાગી ગયા। સભ્યો છે ને અમે ભાગી જ જાય, પ્રમુખને જ ઉપર ચડાવી દઈએ। પ્રમુખ ચડી ગયા, પ્રમુખ ભોળા હતા એમ નીચે આવ, અરે નહીં માસી માસી જવા દે, નહીં નીચે આવ નીચે આવ। આ દરરોજ ગોપીઓ કે માને નહીં જશોદાજી, મારો દીકરો ન હોય મારો દીકરો ન કરે, નીચે આવ। દરવાજો કર્યો બંધ બરાબર, હાથમાં લીધું નેત્રું, માસી મારી નહીં નહીં મારું, નીચે આવ નીચે આવ। પ્રમુખ ધાડ દે નીચે આવ્યા, જેવા ભાગવા જેવા પકડી લીધા, પકડીને એવા પકડી લીધા નેત્ર વેત્ર બાંધીને। એ પણ માસી થોડા ધીરે તો ધીરે તો, આ કાંડું પીંહાય કાંડું પીંહાય, રેવા દે થોડુંક તો થોડુંક, નહીં આ તો જશોદાજી ના છે, પકડીને બતાવો દે। અને પ્રમુખ પકડાઈ ગયા, ગામમાં વાત વાપી ગઈ મિત્ર મંડળમાં, પ્રમુખ પકડાણા પ્રમુખ પકડાણા, હવે જામીન કોણ થાય, આના બિન જામીન વોરંટ નીકળ્યું છે, રંગે હાથે આજે પકડાઈ ગયા પ્રમુખ। અને નીકળી લઈને કીધું જશોદાજી આ કે તમે બધું એવી, અને પકડી લાવે છે ને એમાં નીકળી, ઘર થોડું આમ દૂર હતું, એમાં જ્યાં રસ્તામાં આમ જાય છે ચોરા પાયેથી નીકળ્યા, ચોરા પાયે નીકળ્યા ને આ જશોદાજીને કહીને જરા મોટા મોટા અવાજે બોલતા હતા, એમાં મોટા હાહરા કે હાહરા ને બધા બેઠા હતા, આમ જ્યાં કર્યું ત્યાં તો ફટ ધેડનું આ પણ પાછું હોતા હે નહીં ને, ટેવ નહીં ને પકડાઈ દીધો। અને ધીરે 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 વિપડા જશોદા, એ જશોદા જશોદા માથે ઓઢ્યું છે, હાથમાં છોકરો છે, એને એમ કે બાળ પરમાત્મા છે, જશોદા લ્યો આ દરરોજ ગોપીઓ કહેતી માનતા નહીં, આજે પકડીને લાવી છે, એમ ક્યાં છે આર્યો, હાથ પકડી લાવી ક્યાં છે, જોઈ લે બાળ તારો કે મારો, આ તારો છે કે મારો, એ જરા ખોલ તો કરી જો તો ખરી, કેમ ભાંગ ભાંગ પીધી છે કે પછી હું છે, આજ ભાંગ નથી પી ગઈ ને, કઈ ચડી નથી ને, કેમ આ તું જોતો ખરી કોનો છે, અરે તમારો છે, હું તમારો માથેથી ખોલ આમ કરીને, એમ એક તો પેલા તો આમ કર્યું આમ ઘા આમ હાથ પકડીને કીધું લ્યો આ ચોર હાજર છે, માળી જશોદાજી ચોર તો હાજર છે,
એ જોઈ લે બાળ મારો કે તારો એક કાનુડો રે, એ માખણ ચોર છે તારો કાનુડો રે, એ માખણ ચોર છે. જશોદાજી કે ભાઈંગભાઈ પી ગઈ હું છે, આજ છે ને ઘરે નથી, એ બહાર ગયા છે, માથેથી જરા ઉગાડ અને જો કોનો છે. આમ જ્યાં માથેથી ઉગાડ્યું ત્યાં તો એનો એ ચકુડા તું. અરે પણ માં જરા ધીરે તો ઘા કરાય, આ આ ધીમડું ઉપડી ગયું. ઓય મારી બા, ઓય મારી, અને પછી તો ચી હું નાખી નાખી. અને છોકરાઓને લાગ્યું પડ્યા પછી છે ને એમાં જો આપણે બોલાવી લઈએ ને એટલે વધારે ને વધારે રડે, મંડો રડે. અરે પણ ધીરે તો જરા નખાય, તું ક્યાંથી? તો કે ન્યાથી, વાથી મૂકો ન્યાથી, હું આવી ગયો. પ્રમુખ છટકી ગયા. હું લાવી ફરિયાદ, હવે હું કીએ? છોકરો એનો તો ઓલો લાલો તો નીકળી ગયો તો ત્યાં અંદરથી આવ્યા, એ જય શ્રી કૃષ્ણ. સમસમી ગયો, તારી ભલી થાય, આવું અપમાન કરાવી નાખ્યું તે. બોઠી પડીને ગોપી એ ઘર ભણી ભાગતી, હવે તો બોઠી પડી ઊભી હું રીએ ભાગી, ત્યાં સામે જ કૃષ્ણ મળ્યા. કા જય શ્રી કૃષ્ણ, કઈ આવી? હમ કઈ આવી? કર લીધી ફરિયાદ? એ ભાવ કરીને એને એ ઉરમાં સમાવ્યા. કૃષ્ણને તેડી હૃદય સરસા ચાપી લીધા. હો હે કૃષ્ણ, તમે આ હૃદયમાં છો, આમાંથી ક્યાં જવાના છો? ભગવાને માખણ ચોરી નથી કરી, પણ ગોપીઓના મનની ચોરી કરી છે, આશક્તિરૂપી ગોરસની ચોરી કરી છે. ભગવાન કઈ ચોરી કરે? પણ જો ગોપી બનીએ અને આપણે પણ જો ભગવાનની મેળવવા હોય તો ગોપી ભાવ કરશું જ્યારે, ત્યારે ભગવાન મારા તમારા આ સંસારને આશક્તિરૂપી દોરડાઓમાંથી તોડાવશે. જશોદાજીને થયું કે હવે ફરિયાદો બહુ આવે છે, આમાં કંઈક મારો પણ કંઈક થોડોક, હું ઘરના કામમાં જ પડી રહું છું, ક્યારે મારા હાથે હું ખવડાવતી નથી. હો જશોદાજીને ભાવ થયો કે હવે કાલે મારા હાથે હું ગોરસ ખવડાવીશ મારા લાલાને. રાત્રે લાલાને સુંદર મજાની કથાઓ કહીને સુવડાવ્યા છે. સવારના જશોદાજી વેલા જાગી ગયા છે. દરરોજ કરતા જ વેલા જાગ્યા છે. વેલા જાગી આનું કારણ એ જ છે કે હું વહેલી જાગતી નથી, થોડું મોડું થઈ જાય છે, પછી તો લાલો હારોહાર જાગી જાય છે, કામ ઘરના હોય છે, એટલે દરરોજ કરતા વહેલા જાગ્યા જશોદાજી. વહેલા જાગી સ્નાન કર્યું છે, સ્નાન કરી અને જશોદાજીએ પીળા વસ્ત્રો ધારણ કર્યા છે. આજે કેળે કંદોરો બાંધ્યો છે, મોટો ચોટલો વાળ્યો છે, ચોટલામાં માલતીની માળા નાખી છે, હાથમાં કડલા છે,
આ પ્રમાણે જશોદાજી છે, બધો શ્રીંગાર કરી અને પછી તો માટલું લીધું છે, માટલું લઈ અને બધા જ ગોરસ એમાં પધરાવ્યા, વલોણું લીધું છે, નેત્રું લીધું છે, અને જશોદાજી છે કૃષ્ણને માખણ ખવડાવવા માટે થઈને દધિ મંથન કરે છે. સુખદેવજી એ જરા પૂછ્યું કે આનું રહસ્ય શું છે ગુરુદેવ? મોટી ગોરી લીધી છે, આ ગોરીમાં બધા જ ગોરસ છે ભેગા કર્યા છે. સુખદેવજી કહે, રાજન ગોરી એટલે સંસાર છે, સંસાર રૂપી ગોરી લીધી છે, વિષય રૂપી ગોરસ છે એમાં નાખ્યું છે, અને વિષય રૂપી ગોરસ નાખી અને પછી વિવેક થી મંથન કરે છે, એનું વિવેક રૂપી નેત્રું લીધું છે, અને ત્યારે પછી એમાંથી ભક્તિ રૂપી માખણ બહાર આવે છે. પીળા વસ્ત્ર પહેરા એનો અર્થ એ છે કે જશોદાજીએ આજે પવિત્રતા ધારણ કરી છે. અને ભાવ શું છે? મારે લાલાને માખણ ઉતારીને ખવડાવવું છે. આજે દ્રષ્ટિ ઈશ્વર તરફ હતી એની. કોઈ પણ કાર્ય કરીએ પણ દ્રષ્ટિ આપણી જો ઈશ્વર તરફની હોય, આ હું જે કરું છું એ મારા ઠાકોરની પૂજા કરું છું, જો આ ભાવ હોય ને તો એ ભક્તિ થઈ જાય છે. જશોદાજીએ જ્યારે મંથન કરે છે ત્યારે વારંવાર પાછળ જોવે છે, લાલો જાયગો તો નથી ને, લાલો જાયગો તો નથી ને, નહીં. જશોદાજીનું શરીર જરા મોટું છે, હા, અને પછી નેત્ર બાંધીને વલોણું કરે છે. હજી ગામડાઓમાં હશે મોટા વલાણા કે નેત્રાથી એને આખું આમ વલોવતા હોય, અને બાકી તો આપણા તો ઘરમાં હવે આવી ગયા ગ્લાઇન્ડર, સીધું અંદર મશીન માર્યું નથી, ફરર દે માખણ ઉતરી ગયું, કાંઈ આપણે કાંઈ તકલીફ. જશોદાજી છે વલોણું કરે અને આમ આખા આખા હલી રહ્યા છે આખા, અને આમ જ્યારે માખણ ઉતારે છે દધિ મંથન કરે છે, કડલાઓ વાગી રહ્યા છે આમ હલે, એટલે આખું મસ્તક હલે, એટલે કાનમાં પહેરેલા કુંડળ એ હલી રહ્યા છે, ચોટલો લાંબો એવો છે, અને એથી આમ હલે ને એટલે ભેગો ચોટલો આમથી આમ થતો જાય, ચારેય બાજુ વેણી નાખી છે, એના ફૂલ છે આમ ચારેય બાજુ વેરાય ગયા છે, પરસેવાના બિંદુ આવી ગયા છે. સંસારના કામ કરતા કરતા મને તમને પરસેવો વળે છે, પણ ક્યારે ઠાકોરજીની સેવા કરતા કરતા મને કે તમને પરસેવો વળ્યો છે? પૂછો આપણે પોતાને. ભગવાન રામ એક ફૂલ છૂટે તોય એને પરસેવો વળે, આટલા કોમળ છે. જશોદાજીને પરસેવાના બિંદુઓ વળી ગયા છે, દ્રષ્ટિ ઈશ્વર તરફ છે. ઘમર ઘમર મારું એ વલોણું ગાજે, એ શ્યામ આવીને મારી મટકી ફોડે, એ શ્યામ આવીને મારી મટકી ફોડે. ઘમર ઘમર મારું વલોણું ગા
बनो गोपी बनो, भाव करो के आपने गोपी छी ने माखण कृष्ण माटे ते नुतारिए छी। काल कोई नहीं के गोपी बनो, गाओ गाओ बनी जाओ। थोड़ी बार जसोदा मुकी दियो, हूँ पुरुष छू, हूँ स्त्री छू, धमर मारो वालो गाजे श्याम भाभी ने मारा मटका फोड़े, अरे रे श्याम भाभी ने मारा मटका फोड़े। चार पांच को वालो टोले वली, चार पांच को वालो टोले वली ने, चार पांच को वालो टोले मली ने, चार पांच को वालो टोले मली ने, एक बीजा ना खंभे तड़ी ने, एक बीजानी खांदे चढ़ी ने, एक बीजानी कांधे चढ़ी ने, एक बीजानी कांधे चढ़ी ने, मटुक माँ मोरली मारे मारो श्याम श्याम ने मारा मटका फोड़े, मटुकी मावी मटुकी माँ मोरली मारे मारो श्याम श्याम ने मारा मटका फोड़े, श्याम ने मारा मटका फोड़े, घमर घमर मारो घमर घमर मारा घमर घमर मारा वल्लोणा गादे श्याम आवीने मारा मटका फोड़े, अरे रे श्याम आवीने मारा मटका फोड़े। मथुरानी जेल कानो जन्मिया, मथुरानी जेल माँ कानजी जन्मिया, मथुरानी जेल माँ कानजी जन्मिया, मथुरानी जेल माँ कानजी जन्मिया, मथुरानी जेल माँ कानो जन्मिया, कान जनमिया वासुदेव टोपला मा मुकी ने हालिया, वासुदेव टोपला मा मेली ने हालिया, वासुदेव टोपला मा मेली ने हालिया, ओ वासुदेव टोपला मा मेली ने हालिया, गुड़िया मा हो मुकवाने आवे मारो श्याम अभी ने मारा मटका फोड़े, ए गोकुलिया मेलवाया मारो श्याम श्याम अभी ने मारी मटुके फोड़े, श्याम अभी ने मारे मटुके।
એ શ્યામ આવે ને મારે મોટું કે પોડે ઘમર ઘમર મારા વલ્લોણા ગાજે ઘમર ઘમર મારા વલ્લોણા ગાજે જશોદાજી દહીં વલોવે દધી વલોવે છે, દધી મંથન કરે છે. આ બાને શું છે, જશોદાજીને કઈ સવારની વોકિંગમાં જવું ન પડતું. આપણે જેમ જવું પડે ને સવારના, પેલા બિરેડું ખાઈ લઈને પછી કસરત થઈ જતી આ બધી, આમ આખા હલાવે એટલે આમ બધા યોગ બધા આવી જાય એમાં. રામદેવ મહારાજ કહે ને આમ આમ હાથ કરો ને આમ આમ કરો ને આમ કરો ને તેમ કરો. આપણા ઋષિઓએ આપણા ગામડાઓમાં બધા યોગ હતા જ, આમ આમ આખા બધા યોગ થઈ જાય, આખું શરીર હલે. અને આપણે હવે ઘરના કાંઈ કામ કરવા જ નથી, બધા નોકરો હોય કામવાળા આવીને કામ કરી જાય ત્યાં સુધી કંઈ વાંધો નહીં. પણ આપણે આપણા ઘરમાં પધરાવેલા ઠાકોરજીની સેવાએ આપણે નથી કરતા, પૂજારીની પાસે કરાવીએ છીએ. ત્યાં પણ આપણે પૂજારી મૂકી દઈએ, ત્યાં આપણે આપણા ઠાકોરની પૂજા, જે પોતાના ઈષ્ટની પૂજા ન કરે એ છોકરાઓની પતિની હું સેવા કરે. ઘણા ઘરમાં હોય પૂજારી પૂજા કરી જાય, વાર્ષિક નક્કી થઈ ગયું હોય કે આટલો આપવાનો. જશોદાજી સવારે વહેલા જાગે છે, દધી મંથન કરે છે, દ્રષ્ટિ આજે કૃષ્ણ તરફ છે. બે ચાર વાર જોયું છે ભગવાન હજી જાગ્યા નથી, સૂતા છે. બસ હવે થોડી વાર છે, હમણાં હવે માખણ થઈ જવા પડે. અને એટલામાં કઈ ખબર ડરી ઘૂંટણિયા ભેર ભગવાન ચાલતા ચાલતા માનું સાડી પકડી. અરે લાલા, લાલો જાગી ગયો. ઠાકોરજીને ભગવાનને બાલકૃષ્ણ પરમાત્માને માએ તેડી લીધા છે. થોડું રહી ગયું, લાલાને જાગ્યો છે, સ્તનપાન કરાવવું છે. પણ થયું કે લાવ જરા સ્તનપાન કરાવું, તો આટલામાં આ દૂધ છે ને દૂધને મૂકી દઉં, એટલે તાપ નથી પણ ભઠ્ઠો છે, ઉપર રાખ જામી ગઈ છે પણ અંદર તપે છે. તપેલું દૂધનું તપેલું ચૂલા પર મૂકી દીધું. પછી થયું જશોદાજીને કે લાલાને સ્તનપાન કરાવી, નવડાવીને સુવડાવીને પછી હું અંદર તાપ કરીને દૂધને ગરમ કરી લઈશ, ઉફાણે લઈ લઈશ. માં જશોદાજી લાલાને ખોળામાં બેસાડી અને સ્તનપાન કરાવે છે. ભગવાનને થયું લાવ જરા જોઉ તો ખરો, મારે માને મારા તરફ પ્રેમ છે કે નહીં. એટલે એ જ વખતે ભગવાને અગ્નિદેવને હુકમ કર્યો અને થયું એવું કે જે દૂધ મૂક્યું તે ના, અને દૂધ ગરમ થઈને આમ ક્યારે ઉફાણે આવી ગયું ખબર ન પડી, દૂધમાં ઉફાણો આવી ગયો, દૂધ મીંડું ચૂલામાં પડવા. માને થયું કે આ કંઈક ગંધ આવે છે, કંઈક બળતું હોય એવું. એમાં દ્રષ્ટિ ગઈ ચૂલા ઉપર કે જ્યાં દૂધનું તપેલું મૂક્યું હતું, ઓહો આ તો દૂધ ઉભરાઈ ગયું, ઘણું વહી ગયું. એટલે લાલાને મૂક એક બાજુ, પડતો
માં દોડતી દોડતી ગઈ છે, દોડતી દોડતી આમ દોડતી આમ કરી આમ છેડો આમથી આમ લઈ તપેલો એકદમ મૂકી દીધો. ભગવાનને ક્રોધ ચડ્યો છે, કે અરે માં આ જગતનો નાથ હું, જગતપતિ આ તારે ત્યાં દીકરો બનીને આવ્યો અને આજ પ્રેમથી તારું સ્તનપાન કરું છું, આજ હું તારી ગોદમાં છું, તારી ગોદમાં રહેલો છું અને તું તુચ્છ વસ્તુની પાછળ દોડે છે. કદાચ એક લીટર દૂધ આમાં બળી ઉભરાઈ ગયું ને જાય છે તો એ કોને, અંતે તો અગ્નિ મારું મુખ છે, અગ્નિ મુખ છે ભગવાનને, જાય છે તો મારા જ મુખમાં જાય છે, બીજે ક્યાં જાય છે. કૃષ્ણને ક્રોધ ચડ્યો છે, હો મને એક બાજુ મૂકી દીધો, ખોળામાં હું આવેલો છું, ભોજન થોડી ભોજન કરત બોલ જબ રાજા, નહીં આવત તજે બાલ સમાજા, નહીં આવત તજે બાલ સમાજા. મહારાજ દશરથજી ભોજન માટે પધાર્યા, રાઘવ ચાલો ભોજન કરવા, આટલું કઈ ને સીધા જ રસોઈ ઘરમાં આવ્યા. એ વખતે પરમાત્મા ભગવાન રાઘવેન્દ્ર સરકાર બાળકોની સાથે રમત રમતા હતા. નહીં આવત તજી બાલ સમાજા, ઓ મહારાજ આવી ગયા, પધારી ગયા. રાઘવ, રાઘવને અવાજ તો કર્યો છે, માર્યો છે, ક્યાં આવ્યો. કૌશલ્યા જબ બોલન જાય, કૌશલ્યા જબ જબ કૌશલ્યા આ કૌશલ્યા જબ બોલન જાય, ઠુમુક ઠુમુક પ્રભુ ચલઈ પરાઈ. કૌશલ્યાજી બોલાવા ગયા, ઠુમુક ઠુમુક કરતા પ્રભુ ભાઈગા છે, ઠુમુક ઠુમુક પ્રભુ ચલઈ પરાઈ. એટલે ભગવાન જે આમ ભાઈગા ને કૌશલ્યાજી દોડ્યા છે પકડવા માટે, પકડીને લાવ્યા, મહારાજ દશરથજીની ગોદમાં બેસાડી દીધા. દધી મુખ ઓદન મુખ લપટાઈ, એક બે કોડિયા ખવડાવ્યા ભગવાન રામને, અને પછી પોતે ભોજનમાં એટલા બધા ડૂબી ગયા કે રાઘવને ખવડાવવાનું જ ભૂલી ગયા. એક બે કોડી આમ ત્યાં પરાણે ખવડાવ્યા, પણ દધી મુખણ ઓદન લપટાઈ, દહીં ને ભાત ખવડાવ્યા છે, થોડું અંદર છે, થોડું મુખ એનાથી ખરડાઈ ગયું છે.
ભગવાને જોયું તો મહારાજ દશરથજી હવે ભોજન રસમાં ડૂબી ગયા છે, એથી ભગવાન ક્યારે ખોળામાંથી નીકળી ગયા ખબર ન પડી. અને થોડી વાર પછી જોયું તો દેવી રાઘવ, અરે રાઘવ તો મેં તમારા ખોળામાં બેસાડ્યા હતા. યાને જીવ ભક્તિ છે મહારાજ દશરથજી, જ્ઞાન છે, જ્ઞાનના ખોળામાં ભક્તિ પરબ્રહ્મને બિહાડી દે છે. પણ જો એ વખતે એ વિષયોમાં જો વળગી જાય તો ખોળામાં બેસેલો બ્રહ્મ છટકી જાય છે. આજ જશોદાજીની ગોદમાં બાલ પરમાત્માને સ્તનપાન કરાવતા હતા, એની ગોદમાં હતો અખિલ નિયંતા બ્રહ્માંડનો નાયક, પણ તુર્થ વસ્તુની પાછળ દોડ્યા અને ભગવાનને ક્રોધ ચડ્યો. મટકા ફોડી નાખ્યા, દૂધ ઢોળી નાખ્યું. જશોદાજી આવે જોય ત્યાં તો ચારે બાજુ હેલમ છેલમ, અને જશોદાજીને થયું કે આ ગોપીઓ કહેતી હતી માનતી નહોતી, અમે ગામનું કયું ન માની, પગમાં આવે ને તો ખબર પડે. આજ રેલો પગમાં આવ્યો, ઘરના માટલા ફૂટ્યા અને ક્રોધ ચડ્યો. હાથમાં લીધી લાકડી, આ ગોપીઓ દરરોજ કહેતી હતી માનું માનતી નહોતી, પણ આજે નક્કી થઈ ગયું. આ હમણાં બહુ તોફાને ચડી ગયો છે, સજા કરવી પડશે. હાથમાં લાકડી લઈને દોડ્યા છે પાછળ, લાકડી લઈ લાલન પર દોડ્યા દોડ્યા, ઋષ કરે નંદ રાણી. આજ નંદ રાણી ઋષ કરી, આજે આજે આંખ લાલ કરી છે આજે. અને જશોદાજી પાછળ દોડ્યા ને આગળ કૃષ્ણ ને પાછળ જશોદાજી, પણ શરીર બહુ મોટું છે એટલે થાકી ગયા, થોડી વાર ઉભા રહી ગયા. કૃષ્ણ આગળ બાળકોની સાથે ઉભા રહી ગયા, માં હજી દૂર છે, પછી જાય, હજી આવશે. એટલે જશોદાજી બે ચાર વાર આમ પાછળ દોડ્યા, લાલો પકડાતો નથી અને પાછા વળી ગયા. લાલાને એમથી માં ગઈ બાળકોની સાથે મંડી રડવા, મંડા રમવા. રાત ગઈ તો બાદ ગઈ, માં ગઈ તો બધું ગયું, હવે ક્રોધ મટી ગયો લાગે. જશોદાજી યુક્તિ કરી, એથી આમ ફરીને આમથી આમ બીજી બજારમાં થઈ આમ આવે, ભગવાનને ખબર નથી, બાળકોની સાથે રમી રહ્યા છે. એ જ વખતે આમ બીજે આમથી આવી, સનમુખ હોય જીવ જબ મોહી, સનમુખ હોય જીવ જબ મોહી, જન્મ કોટિ અગના સહિત બહી. જશોદાજી સન્મુખ ગયા છે અને સન્મુખ જઈને ભગવાનને એકદમ પકડી લીધા. કોઈ મહાપુરુષોએ પૂછ્યું કે કૃષ્ણની પાછળ જ્યારે જશોદાજી ગયા છે ત્યારે કેમ નથી પકડાણા? માં કૌશલ્યા જ્યારે રામને પકડવા માટે દોડે છે પાછળથી ત્યારે રામ પણ નથી પકડાતા. પછી એમાં પણ એવું છે, માં કૌશલ્યા જ્યાં ફરીને આવ્યા છે સામેથી આવીને ભગવાનને તેડીને. ભગવાન કહે કે જે મારી પાછળ પડે ના એનાથી હું પકડાતો નથી. આપણે છે ને ભગવાનની પાછળ પડીએ છીએ. પવન હંમેશા પાછળ સારો, સામો પવન નહીં. અને પાહેલા પવનને તો હવ દોડે, હામા પવન દોડે ને એ હાચો. જશોદાજી સામે આવીને, આનો મતલબ એ છે ભગવાને ગીતામાં કહ્યું છે કે મારી પીઠમાં અધર્મ છે,
ભગવાનની પીઠમાં ગીતા કહે છે કે અધર્મ છે, એથી ભગવાનની પાછળ જે દોડે છે ને એનાથી પરમાત્મા પકડાતા નથી, પરમાત્માની સન્મુખ થવું જોઈએ, યાને નિત્ય ભગવાનની સન્મુખ જવું જોઈએ. આપણે પાછળ પડીએ, પાછળ પીઠ છે, પીઠમાં અધર્મ છે. ભગવાન કે તું મારી પાછળ પડે ત્યાં સુધી હું નહીં પકડાવું, મારી સન્મુખ આવું. એકવાર સન્મુખ આવ, સન્મુખ આવી ત્યારે પકડાય, અને હવે પકડી અને લાવ્યા. અરે માં, કઈ માવા સાંભળવા નથી, આજે તો શિક્ષા કરવી જ જોઈએ. પકડીને બાંધ્યા, નેત્રું લીધું, નેત્રું લઈને જ્યાં બાંધવા જાય ને ત્યાં બે આંગળ ઘટે, વળી પાછું બીજું નેત્રું લીધું, વળી ગાંઠ વાળીને વળી મારે બાંધે, વળી પાછી ગાંઠ વાળવા જાય ત્યાં વળી પાછું બે આંગળ ઘટે, ગાંઠ વળે નહી. ઘરમાં જેટલા નેત્રા હોતા બધા જ લઈ લીધા, પણ ગાંઠ નથી વળતી. ભગવાને એમાં ઐશ્વર્ય શક્તિ મૂકી દીધી છે. જેમ હનુમાનજીનું પૂછ લંકામાં બાળવા માટે લંકાના લોકો ઘી ને તેલ ને બધું લાવે અને બાંધી દે ત્યાં, જય શ્રી રામ કરીને પૂછડું હલાવે, વળી લંબાવે, વળી ખૂટે, વળી પાછા બીજા બીજા કપડા ને તેલ ને વળી પાછું લગાવ્યું, વળી પાછા જય શ્રી રામ. આજે ભગવાને આમાં ઐશ્વર્ય શક્તિ મૂકી દીધી છે, નેત્રાની ગાંઠ નથી વળતી. અંતેમાં થાકી ગઈ, ભગવાને એમાંથી ઐશ્વર્ય શક્તિને ખેંચી લીધી. હવે તો રડવા લાગ્યા છે. યરી મૈયા મોરે મેં નહીં માખન ખાયો રે. માં છોડી દે, મેં માખણ નથી ચોર્યું, માં હું માખણ નથી ચોરતો, માં માં હું સાચું કહું છું. માં હું શું કહું, મેં બહિયન કો છોટો સિકો કિસબિદ પાયો, માં ગોપીઓ આવું ખોટું બોલે, સવારે દઈ તું મને રોટલો દઈને ખવડાવી દે ને પછી તો હું તો વનમાં જઈને વાછરડા ચારતો, સાંજ પરે ઘર આવ્યો